સમતલમાં બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય. હવે જો બે વર્તુળ ખરેખર સ્પર્શે તો કેટલી જગ્યાએ સમતલમાં કેવી સ્થિતિમાં હોય? બહારના બિંદુમાં એક બિંદુમાં સ્પર્શે અથવા તો અંદરથી એક બિંદુમાં સ્પર્શે અથવા તો સ્પર્શે નહીં એકબીજાથી દૂર હોય અથવા તો બે પરસ્પર છેદે બે બિંદુમાં છેદે. હવે જો બહારના બિંદુમાં સ્પર્શે બહારથી સ્પર્શે તો આને કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? ત્રણ. એક અહીંયા પછી આ બે વર્તુળને સ્પર્શે એવો સ્પર્શક અને અહીંયા પણ બે વર્તુળમાંથી પસાર થાય તેવો સ્પર્શક. આમાં કેટલા સ્પર્શક દોરી શકાય? ત્રણ. પછી અહીંયા એક, આ બે અને આ બીજા બે ઉપર આવ્યા, અહીંયા કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? ત્રણ. અહીંયા માત્ર એક જ સ્પર્શક દોરી શકાય અને અહીંયા માત્ર બે સ્પર્શક. પણ રકમમાં કીધું ઓછામાં ઓછો એક. હા, ઓછામાં ઓછો એક તો દોરી શકાય. ઓછામાં ઓછો એક એટલે કે એક કે એકથી વધારે. અહીંયા એક દોરી શકાય, અહીંયા બે દોરી શકાય, અહીંયા ત્રણ અને અહીંયા ચાર. એટલે આ વિધાન કેવું છે? સત્ય.